નમસ્કાર, હું રિંકુ ઠાકુર. આપ જોઈ રહ્યા છો આજનો મુદ્દો. આજે ચર્ચા કરીશું શું એન્કાઉન્ટર જરૂરી છે. દેશભરમાં ગુજરાત એક સુરક્ષિત અને વિકસિત રાજ્યની છબી ધરાવે છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ થતી લૂંટ, હત્યાઓ અને બળાત્કાર ગુજરાત પર, સુરક્ષિત ગુજરાત પર દાગ લગાવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં જે રીતે ક્રાઇમ રેટ વધી રહ્યા છે તેની પાછળ જવાબદાર કોણ? એવું તો શું થઈ ગયું ગુજરાતમાં કે વિકસિત ગુજરાતમાં અને સુરક્ષિત ગુજરાતમાં હવે લોકો ડરવા લાગ્યા છે? મહત્વનું કહી શકાય કે બાપુનગર, દરોડામાં અને રાજકોટમાં પણ એક રિક્ષા ચાલકને ખુલ્લેઆમ મારી નાખવાની ઘટના સામે આવી. રાજકોટમાં એક રિક્ષા ચાલકને મારી નાખવાની ઘટના સામે આવી. જૂનાગઢમાં, સુરતમાં છેલ્લા બે મહિનામાં 17 હત્યાના કેસ નોંધાયા છે. જૂનાગઢમાં છેલ્લા એક જ મહિનામાં 4 લોકોને ખુલ્લેઆમ મારી નાખવામાં આવ્યા છે. જોઈએ શું છે સમગ્ર ચિત્ર. રાજ્યમાં કાયદો વ્યવસ્થા કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર તેમજ ફાયરિંગ જેવા બનાવથી પ્રજા અસલામતી અનુભવી રહી છે. ગુજરાતની છબી એવી છે કે આખા ભારતમાં આ રાજ્ય ખૂબ જ સુરક્ષિત છે, પરંતુ હમણાં વધતા જતા ક્રાઇમને લઈને આ છબી પર દાગ લાગી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં લૂંટ, હત્યા, અપહરણ, દુષ્કર્મ તેમજ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. એટલું જ નહીં, લુખ્ખા તત્વોનો ત્રાસ પણ વધી રહ્યો છે. ત્યારે વાત કરીએ અમદાવાદની, જ્યાં લુખ્ખા તત્વોના આતંકનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો બાપુનગરના હરદાસનગરનો છે, જેમાં સીસીટીવીમાં લુખ્ખા તત્વોની દાદાગીરી કેદ થઈ છે, જ્યારે એક લુખ્ખા શખ્સે ખુલ્લેઆમ ચાકુ બતાવી દુકાનો બંધ કરાવી હતી. તો બીજી તરફ નરોડાની વાત કરવામાં આવે તો એક રિક્ષા ચાલક યુવકને ધોળા દિવસે જાહેરમાં ચપ્પુના ગા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આરોપીઓને જાણે કોઈ પણ પ્રકારનો ડર વિના જાહેરમાં હત્યા કરી મોતને ગાંઠ ઉતારતા અચકાતા નથી. આવી જ એક ઘટના રાજકોટમાં પણ બની હતી, જેમાં જાહેરમાં રિક્ષા ચાલકને ચપ્પુના ગા મારી મોતને ગાંઠ ઉતાર્યો હતો. તો બીજી તરફ જૂનાગઢમાં પણ હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. છેલ્લા એક માસમાં થયેલી 3-3 હત્યાનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં વધુ એક યુવાનની કરણપીટ હત્યાની ઘટના સામે આવી છે. જૂનાગઢના ભારત મિલના ઢોરા પાસે રહેતા એક યુવકની તેના ઘર પાસે 8 લોકોએ તીક્ષ્ણ હથિયારના ગા મારી મોતને ગાંઠ ઉતાર્યો હતો. જો રાજ્યમાં આ રીતે હત્યાના ગુનાઓ બનતા રહેશે તો પ્રજાનું શું? રાજ્યમાં અસામાજિક તત્વોના ત્રાસ ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યાં તેનો કાબૂ કરવા માટે યુપીની જેમ ગુજરાતમાં પણ શું ઓપરેશન ઓલ આઉટની જરૂર છે? આ મુદ્દે ચર્ચા કરીશું અમારા આજના કાર્યક્રમ આજનો મુદ્દોમાં. આપણે જોયું કે ગુજરાતમાં કઈ રીતે ખુલ્લેઆમ દોઢે દિવસે હત્યાઓ થઈ રહી છે. આ તમામ બાબતે આજે વિસ્તારથી ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડીજી ગોસ્વામી, જે પ્રેસિડેન્ટ ઓફ હ્યુમન રાઇટ છે. સ્વાગત છે સર આપનું. જીગર પંડ્યા, જે કાયદાના જાણકાર છે, તેમનું પણ સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે જોડાયા છે. શરૂઆત કરીએ ડીજી ગોસ્વામી સર આપનાથી કે ગુજરાતમાં બહુ મહાન લોકો થઈ ગયા, ગુજરાતનો ઇતિહાસ નિરાળો છે અને ગુજરાતી છીએ તેનો ગર્વ લેવો એ ગુજરાતી માટે ગૌરવની બાબત છે. ત્યારે દુનિયાભરને અહિંસાનો પાઠ ભણાવનાર ગાંધીજીનું આ ગુજરાત છે, ત્યારે ગુજરાતમાં અત્યારે હિંસા થઈ રહી છે, ત્યારે આ ગાંધીનું ગુજરાત તો આવું નહોતું, શું કહેશો? હિંસા જે છે ગુજરાતની અંદર વધી ગઈ છે એવું કોઈ કારણ નથી, કેમ કે પહેલાના જમાનામાં પણ જ્યારે આપણું પોપ્યુલેશન, વસ્તી ઓછી હતી અને આવા સાધનો નહોતા કે જે ગુનાઓ બનતા હતા એ પબ્લિક સુધી પહોંચે, એની જાણકારી પહોંચે. અત્યારે શું છે કે ડિજિટલ યુગ આવી ગયું છે, આપણું દરેકની માહિતી આજે છે ને આપણે 10 મિનિટની અંદર આખા વર્લ્ડની અંદર પહોંચાડી શકીએ છીએ. તો આપણને એવું લાગે છે કે ગુનાખોરી વધી ગઈ છે. આજે પણ આખા હિન્દુસ્તાનની અંદર ગુજરાતની પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થા બહુ સારા છે. અહીંયા આજે મહિલાઓ ખુલ્લેઆમ લૂંટ થઈ રહી છે, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. તો આજે આટલી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે 60 લાખની પોપ્યુલેશન છે. હવે 60 લાખની અંદર દિવસમાં 1 કે 2 બનાવ બની જાય અને એ પણ તો એ એટલા મોટા શહેરની અંદર કોઈ મોટા નથી. નહીં સર, 60 લાખ હોય કે 60 કરોડ હોય, તેની સુરક્ષાની વ્યવસ્થા સરકારની જવાબદારી છે. સરકારની જવાબદારી 100% છે, પણ ક્યાંક જે બનાવો બને છે, જે લૂંટના જે બનાવ બન્યા, તો એ શું થાય છે કે સરકારની તરફથી જે અધિકારીઓ છે કે જે રૂલ્સ અને રેગ્યુલેશનની અંદર ક્યાંક ઉણા ઉતરે છે તો ત્યાં જ એ તકલીફ થાય છે. બાકી સારા અધિકારીઓ જો પોસ્ટિંગ કરવામાં આવે એમની, તે ગુનાખોરી ઉપર એ નિયંત્રણ રાખે છે, અધિકારીઓ એમનાથી ગભરાય છે. પણ જ્યાં લાગવાગ સાહીથી એવા
એવા અધિકારીઓ કે જેમનામાં કંઈક શાસનની આવડત ના હોય અને ગુનાખોરી કંટ્રોલ કરવાની આવડત ના હોય, પણ લાગવગથી એ લોકો જો પોલીસ સ્ટેશનમાં આવી જાય છે તો ત્યાં તમે જોજો કે ત્યાં ગુનાહિત કૃત્યો વધવા લાગે છે. જી જીગરજી, આપ શું કહેશો? ગાંધીનું ગુજરાત તો આવું નહોતું, શું બદલાઈ ગયું અત્યારે? મારી સમજ પ્રમાણે હાલમાં જનમાનસનું ફ્રસ્ટ્રેશનનું લેવલ અને જનમાનસની સહનશક્તિ, આ બે સમજ શક્તિના મુદ્દા બને છે. જી, અત્યાર સુધી જો આપણે 2000 વર્ષના પહેલાંની વાત કરીએ તો 90ના દાયકા સુધીના વ્યક્તિ અને વ્યક્તિત્વમાં જતું કરવું, સહન કરવું અથવા તો થોડુંક બાંધછોડ કરીને ચલાવી લેવાની વૃત્તિ વધારે હતી. જી, હાલના સંઘર્ષમય વાતાવરણમાં કોઈપણ પ્રકારનું હિત અથવા તો કોઈપણ પ્રકારની પોતાની જરૂરિયાતનો મુદ્દો સહેજ પણ ઘર્ષણ થતો લાગે તો વ્યક્તિ તેને સહનશક્તિથી કામ લેવાના બદલે હિંસાથી કામ લઈ અને તેને તરત નિપટાવવાના જે પ્રયત્નો કરે છે તેમાંથી આ ગુનાખોરીનો ગ્રાફ જન્મી રહ્યો છે. વિકૃત માનસ થઈ ગયું છે આપનું એવું કહેવું છે. આપે વાત કરી કે ક્યાંક ને ક્યાંક બદલાની ભાવના વધી રહી છે, તેના લીધે ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. પણ પહેલાં પણ એવું હતું, પહેલાં તો રાજાશાહી હતી કે ગમે તે રાજાશાહી હતી, જેના લીધે વિકૃત માણસો અત્યારે થઈ રહ્યા છે તેના કરતાં પહેલાં ઓછા હોય તેવું કારણ હોય તેના ઘણા બધા હોઈ શકે. પણ અત્યારે જે ક્રાઇમ રેટ વધી રહ્યો છે, તો ડીજી ગોસ્વામી સાહેબ હું તમને પૂછવા માગીશ કે જે રીતે યુપી એક પછાત રાજ્ય છે, ત્યાં યોગી સરકારે પોલીસને છૂટો દોર આપી દીધો છે કે જે જે ગુનાઓ થતા હોય તે ગુનાઓ પર પોલીસે સખ્ત વર્તન કરવું જોઈએ અને સખ્તતાથી વર્તવામાં આવે જેથી યુપીનો ક્રાઇમ રેટ ઘટાડવામાં આવે. તો શું હવે ગુજરાતે પણ તે માર્ગે જવાની જરૂર પડી રહી છે? રિંકુજી, આપને એક વાતની જાણ કરી દઉં, ખુલાસો કરું કે યોગીજીએ છૂટ આપી દીધી, એટલે કોઈ નવો કાયદો બનાવ્યો, આઈપીસીમાં કોઈ સુધારો કર્યો એવું તો નથી. એ જે કાયદો છે, જે 1860નો આપણે આઈપીસીનો, અમારા કાયદાના મિત્ર છે, જાણકાર છે, પંડ્યાજી જાણે છે કે આઈપીસીના જે કાયદાઓ ઘડાયેલા છે એ પહેલાથી જ અમલમાં છે. એમાં કંઈક સ્પેશિયલ કોઈ એમને એક્ટ બનાવ્યો નથી, પણ એ તમારા ઈરાદાઓ જાહેર કરે છે અમલ કરવો કે ના કરવો. ગુજરાત સરકાર કેમ નથી કરી? હવે એ તો એમના નેતાઓને ખબર હોવી જોઈએ કે અમે સરકારમાં આવ્યા છીએ, લોકોની સુખાકારી અને સુરક્ષાની જવાબદારી એમની છે, તો એમને એ કાયદાઓનો કડક અમલ કરાવવો જોઈએ કે જેનાથી સામાન્ય પ્રજા આમ સુખથી અને નિશ્ચિત બનીને ભય વિના એ પોતાના રોજગાર ધંધા કરી શકે, અવર જવર કરી શકે. હવે તો સરકારની જવાબદારી છે, તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ જવાબદાર છે. 100% સરકાર જવાબદાર છે. એવા અધિકારીઓ કે એમને એવી ટ્રેનિંગ આપે કે કાયદાનું કાયદાકીય રીતે પાલન કરાવે, જી, તો લોકોની અંદર એમનો પ્રત્યે વિશ્વાસ પેદા થાય. આજે યુપીમાં કેમ જરૂર પડી? કેમ કે યુપીની અંદર કાયદાને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી. તો એ કાયદાનો અમલ કરાવવા માટે અધિકારીઓને કડક થઈને સરકારે કીધું કે ભાઈ તમે કાયદાનો અમલ કરાવો. એમાં કંઈક સ્પેશિયલ કાયદા નથી ઘણા યુપી સરકારે, પણ એ પણ જરૂરી છે ને, સાહસની વાત છે. કારણ કે ગુજરાતમાં પણ એવું કરો ને, ખુલ્લેઆમ લૂંટ થઈ રહી છે, ખુલ્લેઆમ મર્ડર થઈ રહ્યા છે. જીગરજી, આપ શું કહેશો કે હવે ગુજરાતને પણ યુપીના માર્ગે ચાલવાની જરૂર પડશે? જ્યારે આપણે ક્રિમિનોલોજી અને પિનોલોજી એટલે કે કાયદાશાસ્ત્ર ઉપર વાત કરતા હોઈએ, જી, તો કાયદાશાસ્ત્રના મૂળ ચાર આધાર છે: વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના ગુના, વ્યક્તિ અને સમાજ વચ્ચેના ગુના, સમાજ સમાજ વચ્ચેના ગુના, વ્યક્તિ અને રાજ્ય વચ્ચેના ગુના, વ્યક્તિ અને વહીવટીતંત્ર ન્યાયતંત્ર વચ્ચેના ગુનાઓ. આપ જે થિયરી કહી રહ્યા છો કે યુપીની અંદર પોલીસ પ્રશાસને પોતાનું બળ વાપરવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ, તો એ વ્યક્તિ અને સમાજ વચ્ચેની સૌહાર્દની ભાવનાને ફરી સ્થાપિત કરવા માટે જ્યારે અસંખ્ય રીતે સ્થાનિક ગામ તાલુકા જિલ્લા કક્ષાએ જ્યારે અસુરી શક્તિઓ ધરાવતા તત્વોનું સંગઠન ને જૂથ વધતું જાય, તો જેમ તમારા ઘરમાં મચ્છર વધે તો ડીડીટી પાવડર છાંટો કે ઓલ આઉટ લગાવો, જી, અથવા તો તમે તેનાથી બચવા માટે કે તમારા બાળકને બચાવવા માટે તમે કોઈ સારા ઉપાયો કેળવો. તો એવા સંજોગોમાં જ્યારે કાયદાથી સ્થાપિત થયેલું તમારું પોલીસ તંત્ર એ તમારી રખેવાળી માટે છે, એ પોલીસ તંત્રના ભરોસે આપણા બેન દીકરી બાળકો પરિવાર સમાજ ન્યાયતંત્ર વહીવટતંત્ર વસવાટ કરી રહ્યું છે, તો એ વહીવટીતંત્રના વ્યક્તિઓને સલામતીની ભાવના પૂરી પાડવા અને તેમને કાયદાએ આપેલા અધિકારથી અને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોથી જરૂરી તપાસો કરવી, જરૂરી રેડ કરવી, જરૂરી પંચનામા કરવા, જરૂરી ગુના દાખલ કરવા, જરૂરી અટકાયત કરવી, આ બધા મુદ્દા કાયદાની પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ જ્યારે સશસ્ત્ર દળ પોતે આ કાર્યવાહી કરી રહ્યું હોય અને તે પોલીસ પાર્ટી પર હુમલો કરવામાં આવે, આપણે અત્યારે જોયું હશે
કે આપણું પ્રશાસન જમ્મુ અને કાશ્મીરમાં સેનાના કેમ્પ પર હુમલા થાય એ દિશામાં લડી રહ્યું છે, તો શું આપણે ગુનેગારોને ન ડામવા જોઈએ અથવા ગુનેગારોને અટકાવવા ન જોઈએ? તે રસ્તે આગળ વધતા વધતા આપણે એ હદે જઈશું કે આપણી જે બેઝ કોર ડિફેન્સ લાઈન ઓફ આર્મી છે એના સુધી હુમલા થાય ત્યારે જાગીશું? તો ના, તો માનનીય યોગીજીએ એ નિર્ણય લીધો કે મારા પ્રદેશમાં ગુનાખોરીનો વ્યાપ અને સંગઠનની અંદર રહેલી સલામતની ભાવનાને મારે અવાજ આપવો છે, મારું પ્રશાસન કામ કરશે. પણ ગુજરાતમાં પણ એવું થવું જોઈએ ને, કારણ કે જૂનાગઢમાં છેલ્લા એક જ મહિનામાં 4 હત્યાઓ થઈ, તેમાંથી 3 હત્યાઓ જે એક હત્યા બે દિવસ પહેલા થઈ અને 3 હત્યાઓ જે છેલ્લા એક મહિનામાં થઈ છે, તેમાંથી એક પણ હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી. પોલીસ શું કરી રહી છે? ઇન્વેસ્ટિગેશન ઓફિસર કોઈ પણ ગુનો જાહેર થયા બાદ બનાવના સ્થળે પોતાની તપાસની ટીમ લઈને પહોંચતા હોય છે. તેમની જોડે તેમની ન્યાયિક વિજ્ઞાન શાળાના અને સહાયક અધિકારીઓ હોય છે, તેમની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, FSL આ બધા મુદ્દા ચાલતા હોય છે. કોઈ સમાજમાં જ્યારે આવા ખૂન, લૂંટ, ધાડ અથવા તો અન્ય ઘટનાના ગુનાહિત કૃત્યો બને છે તો તેને સીધા એન્કાઉન્ટરથી ફેસલ કરવાનું કોઈ કાયદાની અંદર કીધું નથી. કાયદા એવું કીધું છે કે તમે આ કાર્યવાહી કરતા હોય ત્યારે તમને અડચણ બને અને આ કાર્યવાહી કરતી વખતે તમારું પોતાનું સર્વાઇવલ જોખમમાં હોય. ક્યાંક ને ક્યાંક એટલે જ ગુનાઓ વધી રહ્યા છે સર, ક્યાંક ને ક્યાંક એટલે જ ગુનાઓ વધી રહ્યા છે કે પોલીસ એક્શનમાં નથી આવતી અને એન્કાઉન્ટરથી જે સખ્તતાઈ વર્તવી જોઈએ તે સખ્તતાઈ વર્તી નથી. આગળ પણ આપણે ચર્ચા કરીશું. આજનો મુદ્દોમાં આજે ચર્ચા કરી રહ્યા છે કે એન્કાઉન્ટર ક્યાં સુધી. આપણી સાથે બે મહેમાન જોડાયા છે, તેમની સાથે આગળ પણ ચર્ચા કરાઈશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. જીવન એક ક્ષણ છે જેમાં ના આજ છે ના આવતીકાલ છે, હશે તો માત્ર એક યાદ, વાતો ભૂલી જવાશે, યાદ આવશે તો ફક્ત યાદો. એક યાદ એ યાદોને નામ, જોવાનું ચૂકતા નહીં અમારો ખાસ કાર્યક્રમ યાદે યાદ આતી હૈ, માત્ર CN24 ન્યૂઝ પર. વેલકમ બેક. અમારા વિશેષ કાર્યક્રમ આજનો મુદ્દોમાં આજે ચર્ચા કરી રહ્યા છીએ એન્કાઉન્ટર ક્યાર સુધી. બે મહેમાન આપણી સાથે જોડાયા છે ચર્ચા કરવા માટે. સવાલોનો દોર શરૂ કરીશું ત્યારે વાત કરવામાં આવે કે એક મહિલા PSI અમદાવાદમાં એક મહિલા PSI પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, તે પણ પોલીસ કોન્સ્ટેબલે જ આચર્યું છે. બીજી પણ એક મહિલાએ આત્મહત્યા કરી છે, તેનું PM કરવામાં આવ્યું, ત્યારે ક્યાંક ને ક્યાંક એ આત્મહત્યા નથી પણ હત્યા છે તેવી બાબતો સામે આવી રહી છે. તારો મારો સવાલ DGભાઈ આપને છે કે જે રીતે પોલીસ તંત્ર પણ સુરક્ષિત નથી, એક PSI મહિલા પણ સુરક્ષિત નથી, તો આ મહિલાઓ સુરક્ષિત છે તેવું જનતા કઈ રીતે માની લે? તમે જે આ વાત કરી PSI મહિલાની, એક્ચ્યુઅલમાં શું છે કે જે 376ની કલમ લગાડવામાં આવી છે એ કલમનો દુરુપયોગ છે. એક્ચ્યુઅલમાં આપણે ત્યાં એ કોન્સ્ટેબલ અને મહિલા PSI વચ્ચે કંઈક પ્રેમ સંબંધ હતો અને ઘણા દિવસ સુધી એમનું ચાલ્યું, તો એની અંદર શું છે કે એણે દગો કર્યો છે. જ્યારે લગ્નની વાત આવી ત્યારે કોન્સ્ટેબલે ના પાડી, તો એની અંદર પછી પેલા બેને આપણે 376 નો ઉપયોગ કર્યો, ફરિયાદ લખાવી છે માધુપુર પોલીસ સ્ટેશનમાં, ફરિયાદ કરી છે દુષ્કર્મ, એમને દુષ્કર્મની ફરિયાદ લખાઈ. તો એક્ચ્યુઅલની અંદર અમારા વકીલ મિત્ર બેઠા છે, 376 બળાત્કાર કહેવાય. બળાત્કાર એટલે આખી એની પરિભાષા જુદી છે, એની વ્યાખ્યા જુદી છે, જે આની અંદર ફિટ ના બેસે. એટલે એની અંદર પોલીસના મોટા અધિકારીઓ પણ ગૂંચવણમાં છે, પણ છતાંય આપણે ત્યાં મહિલાઓને માન આપીને મહિલાઓના જે કાયદાઓ ઘડવામાં આવે છે તો એના પ્રત્યેક વખત ગુનો નોંધી લેવામાં આવે છે. વિધાઉટ ધ વિલિંગનેસ ઓફ લેડી એની સેક્સ્યુઅલ એક્ટ ઇઝ ધેર, ઇટ ઇઝ નોટ પરમિટેબલ ઇન લો. એટલે કે તમે તમારા મૈત્રી જીવન દરમિયાન, વ્યક્તિગત જીવન દરમિયાન કે દાંપત્ય જીવન દરમિયાન પણ જો સહસંમતિ નથી તો તમારા જાતીય સંબંધો પ્રસ્થાપિત કરવાનું તમને હક નથી. 376નો મુદ્દો જે છે એ અગેન્સ્ટ ધ વિલિંગનેસના જાતીય સંબંધને સ્પર્શે છે. આ સંજોગોમાં હાલમાં નોંધવામાં આવેલી FIRનું તપાસ ચાલુ છે, મેડિકલ રિપોર્ટ આવવાના બાકી છે. હાઉ મચ ટાઈમ ધ ઓફેન્સ ઇઝ એક્વાયર્ડ, ઓન વિચ પ્લેસ ઇટ ઇઝ એક્વાયર્ડ, હાઉ મચ ડ્યુરેશન ઇઝ પાસ અવે ઓર ઇટ ઇઝ કન્ટિન્યુ, આ બધા તપાસના મુદ્દાઓની આપણે રાહ જોવી જોઈએ.
જે ચોક્કસ આપે વાત કરી કે તપાસના મુદ્દાઓની રાહ જોવી જોઈએ કે શું છે ઘટના. હાલ ફિલહાલ માધુપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. બીજો મારો સવાલ એ છે કે જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે, પણ એક કહેવત છે કે ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક બુટલેગરોને પોલીસ છૂપે હાથે મદદ કરતી હોય અને હપ્તાખોરીનું એક મોટું બજાર ચાલતું હોય તેવું લાગે છે ડીજીભાઈ આપને? એકચ્યુઅલમાં આપના ચેનલના માધ્યમથી એક વાત કહેવા માગું છું, ઘણા મિત્રોને ખરાબ લાગશે, પણ હકીકત એ છે કે ગુજરાતની અંદર જેટલો દારૂ પીવાય છે તો ઉપરથી પેરાસૂટથી દારૂ તો આવતો નથી, કે આપણે બોરિંગ કરીને ડ્રિલિંગ કરીને કાઢતા નથી, એટલે જમીનની અંદરથી આવતો નથી, એટલે આપણા રોડ રસ્તાઓથી દારૂ આવે છે અને ટ્રકો ભરી ભરીને આવે છે, તો એ હવામાં ઉડીને તો આવતો નથી. તો એને જેને તપાસવાની જવાબદારી છે, જે તે અધિકારીઓ છે, જે તે રિલેટેડ ડિપાર્ટમેન્ટ છે, એ લોકોની ભૂલના કારણે કે એ લોકો જ કરપ્શન કરીને એ વસ્તુ અંદર આવા દે છે તો જ અહીંયા વેચાય છે. આપણી સરકારે કાયદો પણ અત્યારે દારૂબંધી માટે નવો કાયદો ઘડ્યો છે, એમાં સજાની જોગવાઈઓ પુષ્કળ વધારી દીધી છે, પણ છતાંય આપણો જે તંત્ર છે હજુ સરકારની તંત્ર ઉપર પકડ નથી, કેમ કે લાંચિયા અધિકારીઓ આવતા હોય તો હપ્તાઓ લઈને એ જે તે બુટલેગરોને દારૂ વેચવાની પરમિશન આપતા હોય. કેમ કે આજે પોલીસ સ્ટેશનની અંદર મારો જાત અનુભવ છે કે સારા વ્યક્તિઓ પોલીસ સ્ટેશનની હદમાં કેટલા છે પોલીસને ખબર નથી, પણ કેટલા ગુનેગારો છે, કેટલા બુટલેગરો છે, એ દરેક પોલીસ સ્ટેશનની અંદર ખબર જ હોય છે કે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તો દારૂ વેચાય કઈ રીતે? જો એ વેચવા ના દે તો હું નથી માનતો કે ત્યાં કે થોડુંક પણ દારૂ ત્યાં વેચાઈ શકે. એટલે 100% એની અંદર પોલીસ તંત્ર નિષ્ફળ છે અને એની અંદર પૈસાની લાલચ ક્યાંક ને ક્યાંક પોલીસને નિષ્ફળ બનાવી રહી છે. જગતજી તમને મારો સવાલ છે, આપ માનો છો કે જે રીતે દારૂબંધી ગુજરાતમાં છે પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, બુટલેગરો બેફામ બની રહ્યા છે, ત્યાં ક્યાંક ને ક્યાંક પોલીસનો હાથ છે? અને બીજું બે સવાલ છે મારા તમને, કાયદાકીયના જાણકાર છો એટલા માટે, કે પોલીસ જો આને સપોર્ટ કરે તો તે કાયદો કડક હોવો જોઈએ તેવું આપ માનો છો? બે સવાલના શોર્ટમાં જવાબ આપો. આપની વાત જોડે હું સહમત છું જી, કે વહીવટીતંત્રના પ્રશાસનની અમુક નિષ્ફળતાઓથી આ પ્રકારના ગુનાઓનો વ્યાપ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની તમામ બોર્ડરો જે છે એ લીકર પરમિટેડ સ્ટેટ જોડે જોડાયેલી છે. આપણી તમામ બોર્ડરો પરથી આવતા નાના મોટા રાજમાર્ગો અને નાના મોટા આપણા જે રસ્તાઓ છે, જે ગામડાના રસ્તાઓ છે, ત્યાંથી ઘણા માલસામાનની જોડે ઘણી ભેળસેળ થઈને આ પ્રકારનો માલ પહોંચી રહ્યો હોય તેવું બને. પોલીસ પ્રશાસને આજુબાજુના સ્ટેટમાંથી આ પ્રકારનું જે લીકર ડમ્પિંગ થઈ રહ્યું છે એને કંટ્રોલ કરવા માટે કોઈ થિયરી અથવા તો કોઈ એક્ટ બનાવો અથવા એના માટે કોઈ પોલિસી બનાવી જોઈએ એવું મારું માનવું છે. એટલે પોલીસ અજાણ છે એવું માનો છો આપ? કે જે રીતે બીજા રાજ્યોમાંથી અહીંયા ગુજરાતમાં દારૂ આવે છે પોલીસ અજાણ છે? પોલીસને બધી જ ખબર છે, પોલીસ હપ્તા લઈ રહી છે ખુલ્લે. જી જીએસટી આવી ગયું છે, હવે કોઈ પણ ટ્રક યા પરિવહનનો કોઈ પણ સાધન એ બિલ વગર ના જઈ શકે. તો આપણા જે જેટલા બધા તંત્ર છે, જે નાકાઓ છે આપણા બોર્ડર સાથે સકળાયેલા અને સિક્યુરિટી સ્ટાફ છે, તે શું કરી રહ્યું છે? ચોક્કસ સવાલ ઘણા બધા છે, સવાલ ઘણા બધા છે, તેનો જવાબ તો પોલીસ તંત્ર જ આપી શકે. બીજો સવાલ છે જીગરજીને પૂછ્યો હતો પણ તેનો જવાબ નથી મળ્યો, ફરીથી પૂછવા માંગીશ તમને ડીજીભાઈ, કે પોલીસ જે મદદ કરે બુટલેગરોને તેમના પર કડક કાયદો હોવો જોઈએ, ટૂંકમાં જવાબ આપો, તમારી પાસેથી જવાબ લઈશ પછી. હવે એમાં એવું છે કે જે તે ગુના બનતા હોય જે તે પોલીસ સ્ટેશનની અંદર, તો આજે જે પણ એજન્સીઓ છે, પીસીબી છે, બીજા ડીસીપીનો ઇસ્કોડ છે, જેસીબીનો ઇસ્કોડ છે, એ ઇસ્કોડ જ્યારે રેડ કરતા હોય જે તે પોલીસ સ્ટેશનમાં અને ત્યાં જો દારૂ પકડાતો હોય તો તમે જોજો કે એની અંદર જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કરવી જોઈએ પણ કે ભાઈ તમારી હદ છે, તમે પોલીસ સ્ટેશનના વડા છો, તમારી હદની અંદર અમે બહારથી આવીને દારૂ પકડ્યો તો કેમ પકડ્યો, તમે શું કરતા હતા, એના ઉપર પણ કોઈ પગલા લેવા જોઈએ, તો જ લોકોની અંદર ભય પેદા થાય, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ પોતાની ફરજો આમ સમજે અને સારી રીતે બજાવે. જી ચોક્કસ, આપ શું કહેશો જીગરજી, પોલીસ પર કાયદો હોવો જોઈએ? હું એમની વાત જોડે સંમત નથી. સ્થાનિક પોલીસ સ્ટેશનની હકુમતના વિસ્તારમાં ઉપરી અધિકારીએ જ્યારે જ્યારે અમદાવાદના પાછલા 12 મહિનામાં રેડ કરી છે ત્યારે સ્થાનિક પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ અને પેટ્રોલિંગ પાર્ટીના ઘણા અફસરો ઉપર તબાદલા અને સસ્પેન્શનની કાર્યવાહીઓ થઈ છે અને હાલમાં પણ પોલીસ ઉપર તો પોલીસમાં આનો ડર કેમ નથી? પોલીસ કાયમ નિર્ભય જ હોવી જોઈએ, પોલીસને ડર ન હોઈ શકે, પોલીસને ડર હોવો જોઈએ. ખરાબ કામ કરતી હોય તો તેને ડર હોવો જોઈએ, પોલીસ હપ્તા લેતી હોય, પોલીસ બુટલેગરોને મદદ કરતી હોય તો પોલીસને ડર હોવો જોઈએ સર.
આપની વાત જોડે હું સમજ છું કે ડર અને નિયંત્રણના બે શબ્દોની વ્યાખ્યામાં ન પડતા પણ ગુનાહિત કૃત્ય જોડે સામેલગીરી થતી હોય તો તેમની સામે પણ ગુનો નોંધવાના પ્રાવધાન છે. શોર્ટમાં આપ એવું માનો છો કે બુટલેગરોને પોલીસ મદદ નથી કરતી? શોર્ટમાં મારું એવું માનવું છે કે એવું કોઈ જગ્યા નથી. પોલીસ પ્રશાસન પોતાનું કામ જ કરતું હોય છે. આ એક પ્રકારની સતત ચાલતી પોલીસ સત્તા લેતી જ નથી. પોલીસ બુટલેગરોને મદદ કરતી જ નથી એવું માનો છો આપ? જો એવી ઘટનાઓ ધ્યાને આવતી હોય તો તેના માટે એન્ટી કરપ્શન બ્યુરો છે, એડમિનિસ્ટ્રેશન છે, ઉપરી અધિકારીઓ છે, તેની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ. આપ શું માનો છો કે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે તે નિર્ભયતાથી વેચાઈ રહ્યો છે, તેમને કોઈ કાયદાનો ડર જ નથી? અત્યારે તો કાયદો પણ કડક બનાવવામાં આવ્યો છે કે દારૂ પકડાશો તો તેના પર કડક કાયદો છે, ઇવન પોલીસ બી પકડાય તો બી કડક કાયદો છે, તો પણ બુટલેગરો બેફામ વેચી રહ્યા છે, આના પર શું માનો છો આપ? એના માટે મેં આપને ફરી પાછું કીધું એમ, જેમ તમારી પાસે અલગ અલગ પોલીસના સપોર્ટ વગર તો વેચાઈ જ ના શકે. આપ જો બોલવાની પરવાનગી આપો તો હું વાત પૂરી કરું. આપ અટકાવવા માંગતા હોય તો મને વાંધો નથી. ચોક્કસ ચોક્કસ. પોલીસને આ નિર્દેશનમાં કાર્ય કરવા માટે એક હદ પછી એમનું પોતાનું જે પોલીસ સ્ટેશનનું મેકઅપ છે ઓછું પડી રહ્યું હોય, અથવા તો વિશિષ્ટ પ્રકારની સત્તા અધિકાર ધરાવતી એક સ્કોડ બનાવવી જોઈએ, એ નિયંત્રણ તરફ જવું હોય તો આપ કહો છો એ પરિણામ આવી શકે. શું કરી શકાય? મારા મતે કાયદાના એક અભ્યાસો તરીકે હું માનું છું કે રાજ્યતંત્ર એક સ્કોડ જ બનાવી જોઈએ અને એક ડિપાર્ટમેન્ટ બનાવવું જોઈએ. જેમ કે નશાબકારી ખાતું હતું, એને રેડ કરવાની, મુદ્દામાલ જપ્ત કરવાની, એનું ઇન્વેસ્ટિગેશન કરવાની. એ પણ ભ્રષ્ટ થશે તો શું કરીશું? એના પર તો સંવિધાન ટક્યું છે. જો સંવિધાનનો તમામ બ્યુરોક્રેસી ભ્રષ્ટ થશે તો રાષ્ટ્રપતિ શાસન તમામ. આપ કાયદાના જાણકાર છો સર, આપ કાયદાના જાણકાર છો અને આપ એટલી વાતનો ઇનકાર કરી રહ્યા છો કે પોલીસ આ ગુંડા તત્વોને, પોલીસ આ બુટલેગરોને મદદ નથી કરતી. શું કહેશો આપ ડીજી ગોસ્વામી? હવે મારો તો જે અનુભવ છે, હમણાં 3 દિવસ પહેલા તમે છાપામાં વાંચ્યું હોય તો ડીસીપી સ્ક્વોડે એક જગ્યાએ રેડ કરી અને ઓછામાં ઓછો 10 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો અને પોલીસ સ્ટેશનના પીઆઈ કે છે અને એ લોકોએ જે ગુનેગારને પકડ્યો તો પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીનો પેપરમાં સ્ટેટમેન્ટ છે કે એ ગુનેગાર નથી, તો આ દારૂ આવ્યો કોનો? દારૂ વેચવાના એના ઉપર અસંખ્ય ગુના છે અને પીઆઈ શ્રી પોતે કહેતા હોય કે આનો એમાં હાથ નથી. ડીસીપી સ્કોડ અને પીઆઈ ની બે સામસામે છાપામાં આવ્યું છે, ન્યૂઝ પેપરમાં હમણાં 2-3 દિવસ પહેલાનો જ બનાવ છે, તો એ જોઈને તમે શું કહેશો? જી ચોક્કસ. ગુનાઓની વાત ચાલુ રહી છે તો એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે રાજ્યની કોઈ પણ પાર્ટીની સરકાર હોય, તેના ધારાસભ્ય હોય, સાંસદો હોય, તેમાં તેમનો ક્રાઇમ રેટ બહુ ઊંચો હોય છે. એમાંથી લગભગ 0.5% આંકડા મારી જોડે નથી, નતર કહી દેત કે લગભગ ઘણા બધા શરમ આવે એટલી ટકાવારી ઊંચી હોય છે કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં ધારાસભ્ય અને સાંસદો ગુનાહિત હોય છે. આ બાબતે આપ શું કહેશો? વાત સાચી છે. ઇલેક્શનની અંદર પણ આજે આપણે એમનું ડિક્લેરેશન ફોર્મ ભરાઈએ છીએ કે તમે કેટલા ગુનાઓ કરેલા છે, પણ ઇલેક્શન કમિશનરે એની અંદર હજુ ઘણી બધી છૂટછાટો આપેલી છે કે જે આજે ગંભીર પ્રકારના ગુનાઓ જેના ઉપર હોય, જેના ઉપર કલમો લાગી હોય, ઇલેક્શન કમિશનરને તો જેલમાંથી પણ ચૂંટણી લડી શકો તેવી છૂટ આપે છે. હું એ જ વાત કરી રહ્યો છું કે જે આપણે ત્યાં ઇલેક્શન કમિશનરે એ છૂટછાટો બંધ કરવી જોઈએ, એના માટે કાયદો ઘડવો જોઈએ કે ભાઈ જે ગંભીર ગુનાઓના આરોપીઓ છે, એવા નહીં કે પોલિટિકલ જેના ઉપર ગુનો લગાડ્યો હોય એ ના લડી શકે, તો એવા તો ઘણા બધા કેસો થશે અને લોકો ઇલેક્શન નહીં લડી શકે. ગંભીર ગુનાઓ હોય એના લડી શકે. જે સમાજને, સમાજ માટે ખતરારૂપ હોય, જે સમાજને અહિત કરતા હોય, એવા ગંભીર ગુનાઓ જેના ઉપર હોય, દેશ ઉપર ખતરો કરતા હોય, એવા લોકો ઇલેક્શન ના લડી શકે એવો કાયદો બનાવવો જોઈએ. અને એ કાયદો હજુ બન્યો નથી, થોડા ઘણા એમાં સુધારા થયા છે. એ સુધારામાં આપણે એક ડિક્લેરેશન ફોરમ ભરાઈએ છીએ કે તમારા ઉપર કેટલા ગુનાઓ છે, એ ગુનાનું હું ડિક્લેરેશન કરું તો હું ઇલેક્શન લડી શકું છું. જીગરજી આપ શું કહેશો? કોઈ પણ રાજકીય પાર્ટીમાં ધારાસભ્યો અને સાંસદો ગુનેગારો હોય છે તો આની બાબતે આપનું શું કહેવું છે? રિપ્રેઝન્ટેશન પીપલ ઓફ ઇન્ડિયા નામનો કાયદો છે. એ કાયદાની અંદર ઘણા બધા પ્રાવધાન છે. આપના એક મુદ્દા જોડે હું સંમત થઉં છું કે જ્યારે લેજિસ્લેચરે 1947માં કાયદો બનાવ્યો ત્યારે ત્યારના 35 કરોડના હિન્દુસ્તાનના જનમાનસમાં ગુનાહિત માણસ ઓછું હતું. તો તે વખતના જે પહેલાં 10 વર્ષ હતા આપણી પાસે, 1947 થી 1950નો ગાળો કે જેમાં આપણું બંધારણ લાગુ પડવાનું બાકી હતું, 50 થી 60નો ગાળો, 60 થી 70નો ગાળો, ત્યારે દેશ ગરીબી સામે લડી રહ્યો હતો સર, ભૂખમરા સામે લડી રહ્યો હતો. ફરી પાછું આપણે જો વિચારીએ તો 1947માં આઝાદ થયા ત્યારે આપણે તહસનહસ અવસ્થામાં હતા, વેરવિખેર અવસ્થામાં હતા, આપણી પાસે ઇક્વિપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી કશું જ નહોતું. પરંતુ આપણી પબ્લિક જે હતી એ વખતની, મારા તમારા ફોર ફાધર થર્ડ ફાધર જ હતા, એ લોકોની મોરાલિટીનું લેવલ જબરદસ્ત હાઈ હતું. તો
એ વખતે જ્યારે કાયદો બન્યો ત્યારે એવો અંજામ આવશે કે ભવિષ્યમાં અમારી ફોર્થ ફિફ્થ જનરેશન આટલી બધી ગુનામાં ઇન્વોલ્વ હશે એવી કલ્પના નથી કે જેથી એ કાયદામાં એટલી જોગવાઈઓ મૂકવી પડે. હાલ બદલાયેલો સમાજ છે, તો આજે સમાજની માન્યતાને માન આપી અને સમાજની જરૂરિયાતને જરૂરિયાત આવી એક કમિશન નિમાવવું જોઈએ, કમિશનના આંકડા આવવા જોઈએ, લો કમિશન સમક્ષ એનો રિપોર્ટ જવો જોઈએ અને એ કાયદામાં એ પ્રાવધાન થવું જોઈએ. સરળ વાત છે. જી, સુધારો કઈ રીતે કરી શકાય તેમાં? સુધારો કરવા માટે જે સ્થાપિત રીત છે તે પ્રમાણે રાજ્યસભા ધારાસભાની સમક્ષ ખરડો આવવો જોઈએ. જી, પણ આવવો જોઈએ, આપ માનો છો કે આવવો જોઈએ? ખરડો આવવો જોઈએ અને ખરડાની અંદર ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ. લો કમિશનની નિમણૂક થવી જોઈએ. દરેક રાજ્યના આઈજી, ડીજી, પ્રોસિક્યુશન, ડીજીપી, સચિવ, રહસ્ય સચિવ આ બધાને ભલામણો લેવાવી જોઈએ અને તેમાં એની બાબતે કોન્ક્રીટ વર્ક થવું જોઈએ. ચોક્કસ. ચલો, ગુજરાતમાં વાત કરી રહ્યા છીએ આપણે, જે રીતે ક્રાઇમ રેટ વધી રહ્યો છે, તો શોર્ટમાં અને છેલ્લો જવાબ મારો છે કે ડીજીભાઈ તમને છે કે જે રીતે ગુજરાતમાં એવું શું બદલાઈ ગયું કે એક વિકસિત ગુજરાતમાં શું ટેકનોલોજીનો આ પ્રભાવ છે કે કઈ બીજી બાબતનો પ્રભાવ છે કે ગુજરાતમાં ગુનાનો રેટ વધી રહ્યો છે, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે? હવે એક્ચ્યુઅલમાં આ સાયકોલોજીનો વિષય છે કે ગુનાહિત કૃત્ય કેમ વધી રહ્યું છે, માણસોની મગજનીમાં વિકૃતિ કેમ આવી રહી છે, એ એક આખો સાયકોલોજીનો ડિપાર્ટમેન્ટ છે અને એનો અભ્યાસ કરવા. હું એવું માનું છું કે મેં જ્યાં સુધી અનુભવ કર્યું છે કે માણસ જો સુખી હોય, જો એને સારી રોજગારી મળતી હોય કે એને બે ટાઈમ ખાવા પીવાનું જે એની જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ જો સીધી રીતે અને ઇઝી અવેલેબલ થતી હોય તો હું માનું છું કે ગુનાખોરીનો પ્રમાણ, ચોરી અને લૂંટફાટ તો ઘટાડી શકાય, ઘટાડી શકીએ. ખોરાક સારો મળતો હોય તો મગજ ઉપર કંટ્રોલ રહે. જે આપણે આજે પોલ્યુશન યુક્ત આહાર લઈએ છીએ, બરાબર ભેળસેળ વાળું આહાર લઈએ છીએ, એનાથી શું છે કે મગજ ઉપર જે કંટ્રોલ કરવાની શક્તિ છે આપણે ગુમાવી બેસી. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ જવાબદાર છે, સમયના અભાવને કારણે રોકવા માંગીશ. જીગતજી, શોર્ટમાં જવાબ માંગીશ કે શું એવું બની ગયું ગુજરાતમાં કે અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે? તેની જોડે ઘર્ષણમાં આવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સક્ષમતા ન અનુભવતો હોય અને બીજા કોઈ શોર્ટકટ ને સારા રસ્તાઓ અપનાવતો હોય એવું બની શકે. ચોક્કસ. આપ બંનેનો આભાર. જે રીતે ડીજી ગોસ્વામી આપણી સાથે જોડાયા હતા આજનો મુદ્દોમાં ચર્ચા કરવા માટે, સર આભાર આપનો. જીગર પંડ્યા એ પણ જોડાયા હતા આજનો મુદ્દોમાં આપણી સાથે ચર્ચા કરવા માટે, તેમનો પણ આભાર. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપણા વિશેષ કાર્યક્રમ આજનો મુદ્દોમાં જોડાવા માટે. અને આજે આજનો મુદ્દોમાં ચર્ચા કરી રહ્યા હતા કે એન્કાઉન્ટર ક્યાર, એન્કાઉન્ટર શું હવે જરૂરી છે, ગુજરાતમાં પણ એન્કાઉન્ટર જરૂરી છે. જે રીતે યુપીમાં ગુનાહિત પ્રમાણ વધારે છે તે જ રીતે ધીરે ધીરે ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક ગુનાહિત કૃત્યોના દાગ લાગી રહ્યા છે. દુષ્કર્મ હોય, લૂંટફાટ હોય, ખુલ્લેઆમ હત્યાઓ હોય, તેવા ગુજરાત, વિકસિત ગુજરાત અને સુરક્ષિત ગુજરાત પર હવે દાગ લાગી રહ્યા છે. તેની પાછળ કોણ જવાબદાર છે અને ક્યાં એક્શન લેવા જોઈએ તે તો હવે સરકારના હાથમાં છે. આપણે તેના પર ચર્ચા કરી. બે મહેમાન આપણી સાથે જોડાયા હતા. બીજા પણ આજના મુદ્દામાં બીજા પણ એક જનતાના મુદ્દા સાથે મળીશું અને ચર્ચા કરીશું આવતીકાલે. અત્યારે બસ આટલું. આપ જોતા રહો CN24 ન્યૂઝ અને મને આપશો રજા. નમસ્કાર.